નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીના પગલે સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. એવામાં ક્યાંક પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે તો ક્યાંક નદી નાળા છલકાયા છે. આ દરમિયાન નવસારીમાં આવેલ એક ઘરનાળામાં કાર ડૂબી ગઈ હોવાની ઘટના આવી ખબરોમાં. પાણીમાં ડૂબેલી કારમાં 4 લોકો હતા સવાર અને તેઓ પણ આ કારમાં ફસાઈ ગયા હતા તેવું ખબર મુજબ જાણવા મળ્યું. રિપોર્ટ પર નજર કરીએ તો નવસારીના જલાલપોર તાલુકાના મંદિર ગામમાં જવા માટે ગરનાળામાંથી પસાર થઈ જઈશું તેવા અંદાજ સાથે એક કાર પાણીમાં ફસાઈ ગઈ હતી, જેની જાણ ગ્રામજનોને થયા બાદ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરના જવાનોએ કારમાંથી 4 લોકોને મોતના મુખમાંથી સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા હતા. આ રેસ્ક્યુના લાઈવ દ્રશ્યો સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે વાયરલ. વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં તો નવસારીમાં દર્શક મિત્રો તોફાની વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારો સહિત અંડરપાસમાં પાણી જ પાણી ભરાઈ ગયા છે. પૂર્વથી પશ્ચિમ તો પશ્ચિમમાંથી પૂર્વ જવા માંગતા લોકોને ગરનાળું એકમાત્ર વિકલ્પ રહ્યો હોય છે તેમ કહેવાય છે. ત્યારે લોકો જોખમી રીતે આ ગરનાળામાંથી પસાર થવાનો કરતા હોય છે પ્રયત્ન, અને આ દરમિયાન ક્યારેક અકસ્માત બનતો હોય છે તો ક્યારેક વાહનો ફસાઈ જવાનો ભય પણ રહેલો છે. જોકે પાણી સામે આવો સાહસ ન કરવો જોઈએ. નવસારીમાં ડ્રાઈવરની બેદરકારીથી 4 લોકો મોતના મુખમાં જતા બચ્યા હોવાની ખબર સામે આવી છે. નવસારી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં આજે નવસારી તાલુકામાં 4 ઇંચ, જલાલપુરમાં 4.5 ઇંચ, તો ગણદેવીમાં 5 ઇંચ, ચીખલીમાં 4 ઇંચ, ખેરગામમાં 4.7 ઇંચ, તો વાંસદામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો. આ બધા વચ્ચે જલાલપુરમાં કાર ચાલકની ગંભીર બેદરકારીના કારણે 4 લોકોનો જીવ જતા રહ્યો. દર્શક મિત્રો સમય રહેતા ફાયર વિભાગને આ મામલે જાણ કરવામાં આવી હતી, જેથી તમામ કારમાં સવાર લોકોને બચાવી લેવાયા હતા. પાણીમાંથી પસાર થવાની ક્યારેય ઉતાવળ ન કરવી જોઈએ, તે જોખમી કે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. આ મામલે એવા રિપોર્ટ છે કે નવસારીમાં ફસાયેલી આ કાર અંગે ત્યાંથી પસાર થતા 2 શ્રમિકોએ બૂમો સાંભળતા તેમણે આ મામલે લોકોને જાણ કરી હતી અને આ પરિવાર બચ્યો હતો. પરિવારમાં દર્શક મિત્રો મહિલાઓ પણ કારમાં સવાર હતી તેવું જાણવા મળી રહ્યું છે. ત્યારે નવસારીમાં હાલમાં તમામ ગરનાળા પર પાણી ભરાયા હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકોએ સાવચેતીપૂર્વક પાણીમાંથી પસાર થવું જોઈએ અથવા તો બીજો કોઈ રસ્તો વિકલ્પ સ્વરૂપે પસંદ કરવો જોઈએ. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.